ધોરણ સાત વિશે કોમ્પ્યુટર પ્રકરણ ત્રણ સાયબર સિક્યોરિટી એમાં આપણે ભણીશું ભાગ ત્રણ જે આ પ્રકરણનો છેલ્લો ભાગ હશે એ પહેલાં આપણે યાદ કરી લઈએ કે ભાગ બેમાં આપણે શું ભણી ગયા હતા આપણે ભણી ગયા હતા ઓનલાઈન શોપિંગ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને સોશિયલ સાઇટના ઉપયોગમાં સાવચેતી અને હવે આપણે ભણીશું સોશિયલ સાઇટના ઉપયોગમાં સાવચેતી એમાં પાસવર્ડ પસંદ કરતી વખતે રાખવામાં આવતી સાવચેતીઓ સામાન્ય રીતે ઇન્ટરનેટ પર કોઈપણ પ્રકારની સેવાનો ઉપયોગ કરવા માટે યુઝરનેમની સાથે પાસવર્ડ જરૂરી છે એટલે ઉપયોગ કરતા અકાઉન્ટ બનાવતી વખતે તેનું નામ આપે એની સાથે સાથે સિક્યોરિટી માટે પાસવર્ડ આપવો જરૂરી છે પાસવર્ડનો ઉપયોગ કરીને જ ઉપયોગ કરતાં ઘણી વેબસાઇટમાં પ્રવેશી શકે છે અને તેની સેવાઓ મેળવી શકે છે તમારા પાસવર્ડને હેકર્સથી બચાવવા માટે તેની પસંદગી અને સુરક્ષા બાબતે કાળજી લેવી અત્યંત જરૂરી છે હેકર્સ એટલે ઉપયોગકર્તાની માહિતીને ચોરી કરી અને તેનો દુરુપયોગ કરનારને હેકર્સ કહી શકાય પાસવર્ડની પસંદગી કરતી વખતે નીચેની સાવચેતી રાખવી જરૂરી છે પાસવર્ડમાં તમારું નામ ટેલિફોન મોબાઈલ નંબર જન્મ તારીખ વગેરે ન રાખવા આ પ્રકારના પાસવર્ડના સરળતાથી અંદાજ લગાવી શકાય છે એટલે કે કોઈ પણ હેકર્સ છે એ આવા પ્રકારની માહિતી છે ખૂબ જ સરળતાથી હેક કરી શકે છે એટલે કે તેની ચોરી કરી અને તેનો દુરુપયોગ કરી શકે છે એટલે બને ત્યાં સુધી આવા પ્રકારના પાસવર્ડનો ઉપયોગ કરવો નહીં વન ટુ થ્રી ફોર ફાઇવ ફોર ફાઇવ એ બી સીડી ઈ એ સી વન ટુ થ્રી એક્સ ઝેડ વન ટુ થ્રી પ્રકારના પાસવર્ડને હેક કરવા સરળ બને છે જેથી આ પ્રકારના પાસવર્ડનો ઉપયોગ ટાળવો તમારા ઇમેલ અકાઉન્ટ સોશિયલ નેટવર્કિંગ અકાઉન્ટ કે અન્ય એકાઉન્ટમાં એક સરખો પાસવર્ડ ન રાખવો કારણ કે જો કોઈ એક એકાઉન્ટનો પાસવર્ડ હેક થાય તો અન્ય એકાઉન્ટના પાસવર્ડ પણ સરળતાથી મળી શકે જે મુશ્કેલી નોતરી શકે છે ઘણી વખત ઉપયોગ એવું વિચારશે કે યાદ રાખવો સરળ બને એટલા માટે દરેક પ્રકારના સોશિયલ મીડિયા મીડિયા અથવા તો દરેક પ્રકારના એકાઉન્ટ છે તેમાં એક સરખો પાસવર્ડ રાખી દે છે જે ખૂબ જ મુશ્કેલી નોતરી શકે છે એટલે આ પ્રકારનો પાસવર્ડ રાખવો નહીં ડિક્શનરીમાં હોય તેવા શબ્દોનો ઉપયોગ પાસવર્ડ તરીકે ક્યારેય ન કરવો જોઈએ કારણ કે હેકર્સ ચોક્કસ પ્રકારના સોફ્ટવેરની મદદથી અક્ષરો આંકડાઓથી શરૂ કરી ડિક્શનરીમાં ઉપલબ્ધ હોય તેવા તમામ શબ્દો તમારા પાસવર્ડ તરીકે અજમાવી શકે છે એટલે કે આવા આવા પ્રકારની એપ્લિકેશન પણ માર્કેટમાં અવેલેબલ છે જેનાથી હેકર્સ છે એ તમારા પાસવર્ડને મેળવી અને તેનો દુરુપયોગ કરી શકે છે પાસવર્ડ તરીકે કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ નંબર અને સ્પેશિયલ કીનું કોમ્બિનેશન રાખવું યોગ્ય રહેશે કોઈ પણ એક પાસવર્ડની અંદર થોડા કેપિટલ અક્ષર થોડા સ્મોલ અક્ષર અને થોડા નંબર અને સ્પેશિયલ કી એટલે કે સિમ્બોલ્સ છે એ બધાનું મિશ્રણ હોય આવા પ્રકારનો પાસવર્ડ છે ખૂબ જ સ્ટ્રોંગ અને સુરક્ષિત માનવામાં આવે છે ક્યારેય પણ પાસવર્ડ સરળ અને ઓછા અક્ષરોનો ન હોવો જોઈએ પાસવર્ડ જેટલો મુશ્કેલ અને મોટો હોય તેટલો વધુ સારું સામાન્ય રીતે ચૌદ અક્ષરના પાસવર્ડને વધુ સુરક્ષિત માનવામાં આવે છે યાદ રાખજો બાળકો આ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે સામાન્ય રીતે પાસવર્ડ છે એ કેટલા અક્ષરોનો હોવો જોઈએ તો આમાં તમે અંડરલાઇન કરી લેજો એટલે ઉપયોગકર્તા એ હંમેશા પાસવર્ડ છે થોડો મુશ્કેલ અને થોડો મોટો રાખવો જોઈએ પાસવર્ડને ક્યાંય પણ લખીને ન રાખવું કારણ કે તે અયોગ્ય વ્યક્તિના હાથમાં આવે તો મુશ્કેલી નોતરી શકે છે સાયબર કાફે કે જાહેર સ્થળે પાસવર્ડ નાખતી વખતે સાવચેતી રાખવી જોઈએ જો કે એ જાહેર સ્થળે તમારે પાસવર્ડનો ઉપયોગ કરવાની જરૂર પડે તો એ પહેલાં ચકાસી લો કે તમારા પર કોઈની નજર નથી અથવા તો કોઈ જોઈ નથી રહ્યું તેવી જ રીતે પાસવર્ડનો ઉપયોગ કરવો નહીતર ઉપયોગ કરતાને મુશ્કેલી આવી શકે છે તમારો પાસવર્ડ કોઈને પણ ન જણાવો ઈમેલ કે એસએમએસ દ્વારા પાસવર્ડને કદાપી ન મોકલો જેથી શું ઉપયોગકર્તા પાસેની માહિતી છે પાસવર્ડ છે એ બીજા મેળવી અને તેનો દુરુપયોગ કરી શકે છે જો પાસવર્ડ અન્યને જણાવવો જરૂરી જ હોય તો કામગીરી પૂરી થતાં જ તેને બદલી નાખો તો પાસવર્ડને તમે તમારી રીતે ચેન્જ પણ કરી શકો જો તમને એવું લાગે કે આ પાસવર્ડ છે એ બીજા સુધી પહોંચી ગયો છે તો તમે તેને તરત જ બદલી શકો છો સાયબર કાફે કે અન્ય અજાણ્યા સ્થળેના કમ્પ્યુટર પર કામગીરી પૂરી થયા પછી તમે કરેલ કામગીરીની હિસ્ટ્રીને ડિલીટ કરવાનું ભૂલશો નહીં આ માટે વેબ બ્રાઉઝરની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ડિલીટ કરવા ટૂલ્સ એની અંદર ઇન્ટરનેટ ઓપ્શન એની અંદર બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને એની અંદર ડિલીટ પ્રકારનો વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે તમે કોઈ સાયબર કાફે અથવા તો કોઈ બીજાના અજાણ્યાનું કોઈ કમ્પ્યુટર લેપટોપનો ઉપયોગ કરો અને ત્યાં તમે પાસવર્ડ નાખવાનું પાસવર્ડ નાખવો પડે એમ હોય તો એક વખત તેનો ઉપયોગ કર્યા પછી તે પાસવર્ડને બદલી નાખો અથવા તો ત્યાંની જે હિસ્ટ્રી છે એને તમે ડિલીટ અથવા તો ક્લિયર કરી નાખશો દરેક પ્રકારના બ્રાઉઝરમાં હિસ્ટ્રી કરવાનું ઓપ્શન આપેલ છે તો હિસ્ટ્રી ક્લિયર કરવાનું ઓપ્શન આપેલ છે તો તમે એની મદદ લઈ અને હિસ્ટ્રીને ડિલીટ કરી નાખશો સમયાંતરે પાસવર્ડ બદલવાનું ન ભૂલશો એટલે કે થોડા થોડા સમયના અંતરે તમે પાસવર્ડને બદલતા રહેશો શક્ય હોય તો દર ત્રણ મહિને તમારો પાસવર્ડ બદલી નાખવો યોગ્ય રહેશે જો આ કામગીરી મુશ્કેલ લાગતી હોય તો પાસવર્ડમાં એક કે બે અક્ષરનો ફેરફાર ચોક્કસ કરો જો તમે આખો પાસવર્ડ ન બદલી શકો તમને યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય તો તમે પાસવર્ડ છે એનો અમુક ભાગ છે એ બદલી શકો છો ઘણા કિસ્સામાં ઇમેલ દ્વારા પાસવર્ડ મોકલવામાં આવે છે આ પ્રકારના પાસવર્ડનો એક વખત ઉપયોગ કર્યા બાદ તેને બદલી નાખવો યોગ્ય રહેશે તો તમારો પાસવર્ડ બદલી નાખો તો પણ તમને સિક્યોર રહેશે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે આ દરેક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ પ્રકરણ ત્રણ સાયબર સિક્યોરિટી છે એ પૂરું થાય છે આજની વિશેષ માહિતી સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ હેલ્થ માટે તેમજ આંખો માટે સારો નથી તમે તમારો સમય પરિવાર સાથે તેમજ મિત્રો સાથે વિતાવો જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે થેન્ક યુ